ધોરણ 3 વિષય ગણિત બરોબર ચેપ્ટર છે 12 આપણે ભાગ પાડી શકીશું કોઈ પણ વસ્તુને આપણે શું પાડવા પડે ભાગ પાડવા પડે તારીખ છે 25/1/22 બરોબર હવે આપણી પાસે કોઈ પણ વસ્તુ હોય દાખલા તરીકે સફરજન હોય અને એક સફરજનને આપણે ઘરમાં ભાઈ બેન બે ત્રણ હોય તો શું કરવા પડે છે ભાઈ ભાગ પાડવા પડે છે ને તો આપણે અહીંયા ભાગ પાડવા એટલે એને શું કહેવાય ભાગાકાર કહેવાય અહીંયા આપણને કેટલી ડીશ આપી છે 1 2 3 4 કેટલી ડીશો આપી છે 4 દરેકમાં કેટલી વસ્તુ છે જોઈ લો તમે 1 2 3 1 2 3 1 2 3 1 2 3 તો કુલ કેટલી વસ્તુઓ થઈ બધી ગણો 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 મને સંભળાય છે તો કેટલી થઈ કુલ વસ્તુઓ 12 થઈ તો આપણે એનું નામ આપ્યું છે અહીંયા લાડુ શું આપ્યું છે લાડુ કુલ લાડુ 12 છે તે ખાલી જગ્યા જૂથમાં છે કેટલા જૂથમાં છે 1 2 3 4 કેટલી વસ્તુ છે 4 તો 4 જૂથમાં દરેક જૂથમાં ખાલી જગ્યા લાડુ છે તો એક એક જૂથમાં કેટલા લાડુ છે તમે ગણી શકો છો 1 2 3 1 2 3 1 2 3 1 2 ને 3 તો કેટલા થયા 3 તો એક જૂથમાં કેટલા લાડુ છે 3 હવે અહીંયા આપણને જોયું તમે સરસ મજાનું આમ તો યુ આપ્યો છે કેરી આપી છે સાપના જેવું નિશાન આપ્યું છે પણ એ શું છે આપણને ખબર નથી અહીંયા 18 મણકા છે 3 દોરા છે દરેક દોરામાં સરખા મણકા વેચો હવે દરેકમાં સરખા વેચવાના છે આપણી જોડે તો 3 વસ્તુ છે તો આપણે એ પહેલાં શું કરીશું કે 18/3 બરાબર 18/3 તો 3નો ઘડીએ બોલવાનું 3 1 3 3 2 6 3 4 9 3 4 12 3 5 15 3 6 18 હવે અહીંયા શું કરવાની બાદબાકી કરવાની તો 8માંથી 8 જાય તો શૂન 1માંથી 1 જાય તો શૂન હવે ખ્યાલ આવી ગયો કે એક દોરા પર આપણે કેટલા મણકા ગોઠવીશું 6 6 6 કેટલા કરીશું ભાઈ 6 6 6 6 6 6 6 × 3 કરીએ તો કેટલા થઈ જાય પાછા 18 થયા દરેક જૂથમાં 6 મણકા થાય ગોપુ પાસે જલેબીના 9 ગુજરા છે કેટલા છે 9 તેની પાસે 3 થાળીઓ છે દરેક થાળીમાં તે સરખી જલેબી મૂકવા માંગે છે તેને મદદ કરો ભાઈ જલેબીના ગુજરા કેટલા છે આપણી પાસે 9 છે થાળી કેટલી છે 1 2 3 તો 9/3 3 1 3 3 2 6 3 4 9 9માંથી 9 જાય તો શૂન પણ એક યાદ રાખવાનું કે ભાગાકારમાં હંમેશા બાદબાકી આવશે જો સરવાળો કર્યો તો તમારો દાખલો કેવો પડશે ખોટો કુલ કેટલી જલેબી છે આપણી પાસે 9 દરેક થાળીમાં કેટલી જલેબી આવી ભાઈ છોકરાઓ તમે ગણીને હમણાં તો કેટલી આવી 1 2 3 1 2 3 1 2 3 તો કેટલી આવી એક એકમાં 3 3 હવે નીચેના દાખલા ગણો આને શું કહેવાય કોયડા ઉકેલ કહેવાશે શું કહેવાય કોયડા ઉકેલ જો 60 કેળા હોય ને 2 વાંદરાઓ હોય તો દરેકને કેટલા કેળા મળે આપણી જોડે કેટલા કેળા છે 60 છે કેટલા છે 60 અને વાંદરા કેટલા છે 2 તો આપણે 60/2 કરવું પડે શું કરો 60/2 જો અહીંયા 60/2 તો 2નો ઘડીઓ 6 સુધી પહેલાં બોલવાની એક એક રકમ લેવાની આપણે કેટલી રકમ 1 2 3 6 6માંથી 6 જાય તો શૂન ઉપરથી ઉતારી શૂન ફરી પાછું અહીંયા શૂને ભાગ ના ચાલે એટલે ભાગ ના ચાલે એટલે માટે શું મૂકવી પડશે આપણે અહીંયા શૂન મૂકીશું તો દરેકને કેટલા કેળા મળશે ભાઈ ઉપર આ જવાબ કહેવાય જવાબને શું કહેવું પડે ભાગફળ કહેવાશે શું કહેવાશે ભાગફળ કહી શકાશે જો નીચે 2 કરતાં 1 વધે તેને શેષ કહેવાય શું કહેવાશે શેષ તો દરેક વાંદરાને કેટલા કેળા મળશે 30 કેળા મળે કેટલા મળશે 30 હવે બીજો છે 5 મિત્રોને મેદાનમાંથી 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા મિત્રો કેટલા છે 5 સિક્કા કેટલા મળ્યા 10 તેમને સમાન ભાગે વેચે તો દરેકને કેટલા સિક્કા મળે બરાબર 5 રૂપિયાના 10 સિક્કા મળ્યા કેટલા છે 5 રૂપિયાના 10 સિક્કા તો આમ તો કેટલા થઈ જાય ખબર પડે પહેલાં શું કરો કે 5 દાન 50 5 × 10 તો 50 થયા હવે આપણી જોડે મિત્રો કેટલા છે 5 છે તો અહીંયા 50/5 કરવાનું તો અહીંયા 50/ જો હું ફરી કરું અહીંયા 50/5 તો 5 1 5 5 માંથી 5 જાય તો શૂન
ઉપરથી ઉતારી સૂન, પાંચના ઘડિયામાં સૂન ના આવે એટલે ભાગ ના ચાલે, એટલે માટે શું મૂકવું પડે? સૂન. તો કેટલા આવ્યા? 10. તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળશે? 10 રૂપિયા મળશે. ખ્યાલ આવે છે હું સમજાવું છું તેમાં? હા કે ના બોલવાનું તમારી જાતે. હવે જુઓ, 10, જો 10 રૂપિયાની 16 નોટ હોય, 10 રૂપિયાની કેટલી નોટ છે ભાઈ? 16. તો ચાર મિત્રોને વેચવાની હોય ત્યારે દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? હવે આપણે તો કેટલા મિત્રો છે? 4. અને 10 રૂપિયાની 16 નોટ લઈએ તો પહેલાં તો 10 રૂપિયાની 16 નોટ હોય તો ચાર મિત્રોને વેચવાની હોય તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળે? 10 રૂપિયાની 16 નોટ હોય તો ચાર મિત્રોને સરખે ભાગે કેટલા રૂપિયા આવે? હવે અહીંયા પહેલાં તો આપણે ગુણાકાર કરવો પડશે કે 100 × 10 તો 160 રૂપિયા થાય. હવે અહીંયા 160/4 કરવા પડશે. કેટલા કરવા પડશે? 160/4. ખ્યાલ આવશે? કારણ કે આપણે નોટો થઈ 160, મિત્રો છે આપણી જોડે 4, તો 160/4. એક નોટના 10 રૂપિયા તો 4 નોટના કેટલા? જો અહીંયા 160/4 કરીએ તો ચોખ્ખું ચોખ્ખું 16, ઉપરથી ઉતારી શૂન, ભાગ ના ચાલે તો પણ આવે શૂન, તો કેટલા આવ્યા? 40. હવે એક નોટના 10 રૂપિયા તો 4 નોટના કેટલા? 10 × 4 = 40. તો દરેક મિત્રને કેટલા રૂપિયા મળશે ભાઈ? 40 રૂપિયા મળશે. હવે અહીંયા એક બીજો દાખલો લઈએ આપણે કે હરિપ્રસાદ પાસે 30 મીટર લાંબુ દોરડું છે. કેટલું મીટર છે? 30 મીટર. તેના 3 બાળકોને સમાન ભાગે વહેંચી દે છે, દરેક બાળકને કેટલા મીટર દોરડું મળશે? બરોબર. તો 30 મીટર લાંબુ દોરડું છે. કેટલું છે? 30 મીટર. 3 બાળકોને સરખે ભાગે આપવાનું છે. આ તો તમને મોઢે પણ આવડી જાય. આવડે કે ના આવડે? કયો ઘડીએ બોલવાનું ખબર છે તમને? કયો બોલશો? કહો. 3નો ઘડીએ કેટલા સુધી બોલીશું? 30. 3 × 1 = 3, 3 × 2 = 6, 3 × 9 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 20, 3 × 8 = 24, 3 × 9 = 27, 3 × 3 = 30. તો એક છોકરાને ભાગે કેટલું આવશે? 10 મીટર. પણ આપણે દાખલો ગણીએ કે 30/3 = 10, 30/3 = કેટલા થયા? 10. ખ્યાલ આવશે એટલે સુધી? સારા અક્ષરે ગણિતની નોટમાં લખવાનું. નમસ્તે બાળમિત્રો.